નખત્રાણા તાલુકાના કોટડા રોડ પર આવેલ સંત કૃપા હોટેલ પાસે સેવા કેમ્પ આજે ખુલ્લો મુકાયો છે. આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ, ચા, નાસ્તો, આરામ, મેડિકલ વગેરે ચાલુ. કાપડી કાંજી હરિરામ, સંત કૃપા હોટેલ પરિવાર, આશાપુરા સેવા મંડળ ભાભર અને કૈલાસનગર યુવક મંડળ ભુજ દ્વારા છેલ્લા 19 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓનો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અમારે ભાભરથી પીએલ ઠક્કર તેમજ ભુજથી પ્રતાપસિંહ અને સંતકૃપા પરિવાર વતી કાપડી કાંજી હરિરામ આ કેમ્પનું જમવાનું, રહેવાનું, આરામ કરવાનું, મેડિકલ પ્રાથમિક સારવાર તેમજ સવારે ચા નાસ્તો, બપોરે ભોજન, બપોર પછી પાછો ચા નાસ્તો અને રાત્રે સાત્વિક ભોજન, ખીચડી, રોટલી, કઢી, છાશ આવી રીતે પદયાત્રીઓની સેવામાં આ કેમ્પના તમામ સેવકો તેમજ આ જે આપની સમક્ષ ટીમ કાર્યરત છે અને રાત દિવસ જોયા વગર માઈ ભક્તોની સેવામાં હંમેશાના માટે છેલ્લા 20 વર્ષથી આ ટીમ કામ કરતી આવે છે અને માતાજી પદયાત્રીઓને પણ ખૂબ ખૂબ શુભકામના અને સંતકૃપા હોટલ પરિવાર વતી સંતકૃપા હોટલની બાજુમાં જ દરેક પદયાત્રીઓને સ્નાન અને કપડાં ધોવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અહીં આવનારો વ્યક્તિ ભૂખ્યો ન જાય એના માટે સતત આ કેમ્પના સ્વયંસેવકો રોડ ઉપર ઊભીને પ્રેમથી બેસાડીને જમાડે છે. આરામ કરવા માટેની પણ વ્યવસ્થા છે. આશા બોલો, આશાપુરા માત કી જય. હા, હું રમેશભાઈ ચાવડિયા, શ્રી આનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની આ સંસ્થા છે. છેલ્લા લગાતાર 12 વર્ષથી આ અહીં નખત્રાણાથી 4 કિલોમીટર આગળ એટલે કે સંતકૃપા હોટલ પાસે અમારા વડીલ અને માન્ય એવા કાંજી દાદા એટલે કાપડી દાદાના સાનિધ્યમાં એના સહયોગથી આનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગાતાર 12 વર્ષથી સતત આ નખત્રાણા હાઈવે ઉપર એક ઝાંઝરમાન આયોજન કરે છે, જેમાં રાજકોટના ખ્યાતનામ ગોલા, જે ગોલાની વેરાયટી અલગ પ્રકારની હોય છે, એ રાજકોટની અંદર મારા ખ્યાલ મુજબ 150-200 રૂપિયાનો આ ગોળો બનતો હોય છે, એ અમારી આનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ એટલે કે અમે 60-70 લોકો રાજકોટથી અહીં સતત 4 દિવસ સુધી અહીંયા માની સેવા કરવાનો લાભ લેવા માટે અહીંયા આવતા હોય છે. તેમજ રાજકોટના અલગ અલગ જે રાજકોટના ખાખરા વખણાતા હોય, રાજકોટની સૂકી ભાજી થેપલા વખણાતા હોય, તેમજ રાજકોટની ખારી હોય કે પછી રાજકોટના ટોસ હોય, જે બ્રાન્ડેડ વસ્તુ બનતી હોય એમાંથી આ સંસ્થા લઈ આવી અહીં લોકોને પ્રસાદી રૂપે વિતરણ કરતા હોય છે. તેમાં અમારા સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સભ્યશ્રીઓના સહયોગથી આ અમારી સંસ્થા ચાલી રહી છે. દિનેશભાઈ ટાંક છે અને અમે મુંબઈથી આશાપુરા પૂનમ મિત્ર મંડળ કરીને અમે 10 જણા છીએ અને અહીંયા દર વર્ષે આજે 14 વર્ષથી આવીએ છીએ અને માતાજીની સેવા, જે પદયાત્રી છે એ લોકોને જમવા કરાવવાની બધી સેવા આપીએ છીએ. 2 ટાઈમ જમવાનું, સવારે ચા નાસ્તો અને કન્ટિન્યુઅસ ચાવલું જ હોય છે અમારે 24 કલાક, અને સુવા માટેની સગવડતા આપીએ છીએ બધા પદયાત્રીઓને. જય માતાજી. આશાપુરા પૂનમ મિત્ર મંડળ આમ મૂળ તો ગુજરાતના સાવરકુંડલાના વતનીઓ છે, ટાંક પરિવાર ભાઈઓ, અને મુંબઈ મલાડ મધ્ય રહીને પણ છેલ્લા 14 વર્ષથી અહીં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવાનો યજ્ઞ હંમેશાને માટે નવરાત્રિની શરૂઆત થાય એના પહેલાં રતિલાલભાઈ હોય, દિનુભાઈ હોય કે અમારા એક સ્વગસ્થ નટુભાઈ જે આ વર્ષે આ કેમ્પમાં નથી, પણ એમની આ કેમ્પમાં અહીં પધારેલા તમામ યાત્રિકો વતી હું શુભકા એમના આત્માને શાંતિ મળે અને માતાજી એમને હંમેશાને માટે અમારા પર એમની હંમેશાને અમી દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરું છું. આ કેમ્પ 14 વર્ષથી પદયાત્રીઓ માટે સંતકૃપા હોટલ પરિવાર વતી એમને ત્યાંથી મને ખાલી ફોન કરે અને અહીં બધું તૈયારી થઈ જાય પછી એ લોકો મુંબઈથી આવે અને સીધો કેમ્પ થાક્યા પાક્યા હોય છતાં પણ લોકોની સેવામાં જોતરાઈ જાય અને યાત્રિકો માટે જમવાથી માંડીને આરામની સુવિધા હોય, નાહવા ધોવા માટેનું સંતકૃપા હોટલ
પરિવાર વતી સંતકૃપામાં પણ તમામ યાત્રિકોને નાવા ધોવાની છૂટ છે અને આ કેમ્પમાં તમામ પદયાત્રીઓ અહીંથી ભોજન લઈને જાય એવી સતત ચિંતા કરતા અમારા રતિલાલભાઈ અને એમની ટીમ ખૂબ જ રાત દિવસ જોયા વગર આ કેમ્પમાં તેઓ સેવા આપે છે, ધન્યવાદને પાત્રા છે. અને મેકણ દાદાએ જેમ સેવા યજ્ઞ રણમાં કર્યો હતો એમ આ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા આ કેમ્પોના તમામ ટ્રસ્ટીઓ દ્વારા કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આવી સેવા હંમેશાને માટે કરતા રહે એ જ મેકણ દાદા અને મા આશાપુરાને પ્રાર્થના. જય જીનામ, જય માતાજી. મારું નામ નયન કાંજીભાઈ કાપડી છે. છેલ્લા 15 વર્ષથી આશાપુરા મિત્રમંડળ ગામ વોંધ પદયાત્રી કેમ્પ દ્વારા મિત્ર જગુભાઈ હોય, બાબુભાઈ હોય, દેવરાજભાઈ હોય, વર્ષો વર્ષ નવી ઉર્જા અને નવી ઉમંગ સાથે પદયાત્રી જતા સેવકોની લોકો સેવા કરે છે. એ લોકો સવારમાં નાસ્તો ગરમાગરમ, બપોરે ભોજન અને સાંજે પણ 3-5 વાગ્યા સુધી નાસ્તો, ઇડલી હોય કે પછી ક્યારેક જલેબી ફાફડા હોય અથવા તો અવનવી આઈટમો હોય, રાતે ખીચડી કઢી રોટલી શાક સરસ મજાનું જેવું ઘરે ભોજન હોય એવું લોકોને અહીંયા પીરસે છે. અને વર્ષો વર્ષથી એમની સેવાઓના અમે પણ સાક્ષી છીએ અને અમને પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે અમે પણ એમના સાથે જોડાઈ છીએ. છેલ્લા જેમ હું એમને પરિચયમાં આવ્યો છું ત્યારથી જોતો આવું છું કે સતત એમને લોકો પ્રત્યે જે લાગણી વધતી જાય છે. માતાજીના આ નવલા નોરતાઓમાં એમની ઉમંગ અને ઉર્જાઓ માતાજીના આશીર્વાદથી સતત વધતી રહે છે અને માતાજીના આશીર્વાદ એમના ઉપર કાયમ બની રહે એવી હું પ્રાર્થના કરું છું. આ કેમ્પમાં રહેવાની, જમવાની તથા મેડિકલ સારવાર તમામ વસ્તુ અહીંયા મળી રહે છે. આ કેમ્પ અંદાજિત સમજી લો જેમ માતાજીના નોરતા ચાલુ થાય એમ 4-5 દિવસનું કેમ્પ હોય છે. બીજા નોરતા કેમ્પનું જો પબ્લિક મતલબ ટ્રાફિક ના રહે તો વિરામ થાય છે. રાજકોટથી હું આવું છું. હું અહીં કણે આશાપુરા મિત્ર મંડળ હું દ્વારાનું બહુ સરસ કામ છે. 24 કલાક ખડે પગે હોય છે. બહુ જ સરસ સેવા, બહુ જ મજા આવી. બસ હું રાજકોટથી આવું છું. આજે મારો 10મો દિવસ છે. હાલીને આવું છું રાજકોટથી આવું છું. હા ભાઈ, ના પહેલી વખત નીકળો છું ભાઈ. હા, બહુ અહીં બહુ મજા આવી. હા, હું આશાપુરા મિત્ર મંડળનું કામ બહુ સરસ છે.